मकरपुरा जेआईडीसी ने एक खानगी कंपनी में आग लागवानी घटना बनी छे। मकरपुरा जेआईडीसी ने एक खानगी कंपनी में आग लागता अफरा तफरी नो माहौल सर्जायो हतो। आ घटना की जान फायर ब्रिगेड ने करता फायर ब्रिगेड की टीम घटना स्थले दौड़ी आवी हती। मकरपुरा जेआईडीसी ने एक खानगी कंपनी में आग लागता अफरा तफरी नो माहौल सर्जायो। आ घटना की जान फायर ब्रिगेड ने करता फायर ब्रिगेड की टीम घटना स्थले दौड़ी आवी हती। अने आग एटली भयानक हती के दूर दूर सुधी काला रंगना गोटे गोटा जोवा मळ्या हता। हाल फायर ब्रिगेड की टीम द्वारा आग उपर काबू मेळवाना प्रयास करवामां आवी रह्या छे। नमस्कार दर्शक मित्रों, आईसीबी 24 न्यूज में आपनुं स्वागत छे। हूँ छूँ विजय चौहान। मकरपुरा जेआईडीसी की बात करवामां आवे, कंपनी में आग लागवानी घटना बनी छे। जे तमने जे दृश्य बतावानो प्रयास करीशुं के एक कंपनी अंदर आगर जे आग लागवानी प्रक्रिया जे चाली रही छे एना माटे फायर ब्रिगेड घटना स्थले पहोंची गई छे। अहीं आगर जे अफरातफरीनो माहौल सर्जायो छे, तमे जोई शको छो के फायर ब्रिगेड द्वारा अहीं जे पानीनो मारो चलावामां आवी रह्यो छे। मोटी संख्यामां अहीं आगर उपस्थित आजूबाजूना कंपनीना जे માણસો છે એ આગળ ઘટના સ્થળે પહોંચી ગયા છે। અને જોઈ શકો છો કે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું કે જી આ કઈ કંપની છે અને શું ઘટના બની હતી। જીસીએલ કંપની છે મકરપુરા જીઆઈડીસીમાં, જે કંપની ગવર્મેન્ટ અંડરટેકિંગ હતી અને જે ઘણા સમયથી બંધ છે, પરંતુ આજે આગ લાગતા અચાનક આજુબાજુના લોકોએ જોયું અને એમણે ફાયર બ્રિગેડને ફોન કર્યો અને તાત્કાલિક ફાયર બ્રિગેડવાળા આવી ગયા અને આગ ઓલવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે, પણ આગ ઘણી વધારે ફેલાઈ ગઈ છે। જીસીએલ કંપની નંબર કયો? 688। જી જોઈ શકો છો કે અહીંયા આગળ જીસીએલ નામની જે કંપની છે, કંપનીમાં અહીંયા આગ લાગવામાં આવી છે અને અત્યારે હાલ તમે જોઈ શકો છો કે ફાયર બ્રિગેડની ટીમ પણ અહીંયા આગળ ઘટના સ્થળે ઉપસ્થિત છે। એ પણ અહીંયા આગળ પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે, એમના પ્રત્યે અહીંયા આગળ કામગીરી કરવામાં આવી રહી છે। અહીંયા આગળ જોઈ શકો છો કે તમામ દ્રશ્યો જે તમે જોઈ શકો છો કે અહીંયા આગળ વડોદરા મહાનગરપાલિકા અગ્નિશમન તાત્કાલિક સેવા દ્વારા અહીંયા આગળ જે સેવાઓ આપવામાં આવી રહી છે, જોઈ શકો છો કે આગ એટલી વિકરાળ બની છે કે એને બુઝાવવાનો પ્રયત્ન તાત્કાલિક અગ્નિશમન દ્વારા કરવામાં આવી રહ્યો છે। દર્શક મિત્રો, હું છું વિજય ચૌહાણ, આઈસીબી 24 ન્યૂઝ વડોદરા।